हेलो स्टूडेंट्स, नाउ नेक्स्ट टॉपिक इज दैट फैक्टर अफेक्टिंग शेड्यूलिंग। आपने प्रीवियस आपने જોયું હતું કે શેડ્યુલિંગ મીન્સ શું, શેડ્યુલિંગ મીન્સ ધ ટાઈમ ફેસિંગ ઓફ લોડિંગ, બરાબર। તો જે પણ કે ફેક્ટર અફેક્ટ કરે છે શેડ્યુલિંગ ને, તો બે પ્રકારના ફેક્ટર અફેક્ટ કરે, પણ ફર્સ્ટ વન ઇઝ ધ એક્સટર્નલ ફેક્ટર એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ઇન્ટરનલ ફેક્ટર। તો બહારના ફેક્ટર કયા કયા અફેક્ટ કરે, તો એક તો કસ્ટમર ડિમાન્ડ। જો કસ્ટમર ડિમાન્ડ ની અંદર સપોઝ આપણે ચેન્જ આવે, ફ્લક્ચ્યુએશન આવે, તો શું પ્રોબ્લેમ થાય કે આપણું જે શેડ્યુલિંગ છે શું થાય, ખોરવાઈ જાય, બરાબર, ડિસ્ટર્બ થઈ જાય। સેકન્ડ છે કસ્ટમર ડિલિવર ડેટ। જો કસ્ટમરને ડિલિવર ડેટ આપણે જે આપી છે સપોઝ એની અંદર કોઈ ચેન્જ આવે, બરાબર, તો પણ આપણું જે શેડ્યુલિંગ જે આપણું છે શું થશે, આખું ખોરવાઈ જશે। થર્ડ વસ્તુ છે સ્ટોક ઓફ ગુડ ઓલરેડી લાઈંગ વિથ ધ ડીલર એન્ડ રિટેલર। ઘણીવાર કેવું થાય કે માર્કેટની અંદર કોમ્પિટિશન વધારે હોય, તો આપણો જે પણ કંઈ વસ્તુ છે, પ્રોડક્ટ જે વેચાવી જોઈએ, વેચાય નહીં, તો એના કારણે શું થાય કે જે પણ કંઈ ડીલર છે કે રિટેલર છે એની પાસે આપણો સ્ટોક ઓલરેડી વસ્તુ ન રહે, તો જેના કારણે પણ આપણું જે પણ કંઈ શેડ્યુલિંગ છે વિખાઈ જાય। તો કે આપણી પાસે કન્ટિન્યુઅસ પ્રોડક્શન આપણે કરતા રહીએ, માર્કેટમાં ઓલરેડી હોય તે વસ્તુ પડી રહે, તો આપણે ઘણી જગ્યાએ સ્ટોક કરવું પડે, તો એ પણ એક એક્સટર્નલ ફેક્ટર છે અફેક્ટિંગ વિથ ધ શેડ્યુલ પોઈન્ટ ઓફ વ્યૂ। ના, અમુક ઇન્ટરનલ ફેક્ટર છે જે આપણી પોતાના ફર્મ કે જે પણ કંઈ આપણી ઓર્ગેનાઇઝેશન રિલેટેડ આપણા હોય છે। ફર્સ્ટ વન ઇઝ ધ સ્ટોક ઓફ ફિનિશ ગુડ, બરાબર। ઓલરેડી ઘણી વાર આપણો સ્ટોક પડ્યો હોય ફર્મની અંદર, તો આપણે માર્કેટમાં ફૂલફિલમેન્ટ કરી શકતા હોય ડિમાન્ડની અંદર। બીજું છે ટાઈમ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ધ કોમ્પોનન્ટ સબ એસેમ્બલ એન્ડ એસેમ્બલ, બરાબર। ઘણી વાર ટાઈમ રિક્વાયર્ડ આપણે જે પણ કંઈ જોવે છે વસ્તુનો કોમ્પોનન્ટનો, એ આપણી માટે અફેક્ટિવ પેરામીટર થઈ જાય। કારણ કે ઘણી વાર આપણા પ્રોડક્ટના ઘણા બધા બીજા બધા કોમ્પોનન્ટ્સ હોય, ઘણી વાર એસેમ્બલી ટાઈમ હોય, તો એ બધાની અંદર ટાઈમ ઘણી વાર વધી જતો હોય, તો એ પણ એક ઇન્ટરનલ ફેક્ટર છે શેડ્યુલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ। અવેબિલિટી ઓફ ધ રિસોર્સિસ, ઘણી વાર એની અંદર ફ્લક્ચ્યુએશન આવે, ઘણી વાર કોઈ સ્ટ્રાઇક કરે મેન પાવર જે છે, તો એ પણ આપણી માટે ફેક્ટર થઈ જશે। તેને રિસોર્સિસની અંદર ઘણી બધી વસ્તુ આવે, મટીરિયલ આવે, મેન પાવર આવે, મેન્યુફેક્ચરિંગ જે પણ કંઈ ફેસિલિટીઝ આવે, એ બધું આપણે તમે ડિફાઇન કરી શકો। એન્ડ લાસ્ટ પોઈન્ટ છે ફિઝિબિલિટી ઓફ ધ ઇકોનોમિક પ્રોડક્શન રન, બરાબર। ખાસ કરીને ઇકોનોમિક આપણું જે પણ ઓવરઓલ આપણે જોતા હોય, તેની ફિઝિબિલિટી પણ જો આપણે સપોઝ ન હોય, તો પણ આપણું ઘણી વાર આપણું શેડ્યુલિંગ વિખાઈ શકે। તો ધીઝ આર ધ બેઝિક એક્સટર્નલ ઇન્ટરનલ ફેક્ટર વિચ વિલ બી અફેક્ટ ઓફ ધ શેડ્યુલિંગ, બરાબર। નાઉ શેડ્યુલિંગ ઓપરેશન જે પણ કઈ છે, તો જો કંપની છે ને ડિફરન્ટ બેઝ હોય, હવે આપણે એક થોડુંક આપણે આપણા સિલેબસથી થોડુંક આમ ડાયવર્ટ થઈ અને આ બધા પોર્શન આપણે સમજીએ છીએ। જો કંપનીઝ ડિફરન્શિયેટ બેઝ ઓન ધ પ્રોડક્ટ વોલ્યુમ એન્ડ પ્રોડક્ટ વેરાયટી, બધી જ કંપની જે માર્કેટમાં કોમ્પિટિશન હોય કઈ રીતે ડિફાઇન કરી શકીએ, તો અલગ અલગ જે પણ કંઈ પ્રોડક્ટ છે એની વેરાયટી પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્રોડક્ટ વોલ્યુમ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર। સો ધીસ ડિફરન્શિયલ અફેક્ટ હાઉ ધ કંપની ઓર્ગેનાઇઝ ઇઝ ઓપરેશન્સ, અને જે પણ કંઈ આ ડિફરન્શિયેટ થાય છે, તો દરેક કંપનીની પોતાની ઓર્ગેનાઇઝેશનના ઓપરેશન કંઈક અલગ અલગ હશે। સો ઇચ કાઇન્ડ ઓફ કંપની ઓપરેશન્સ નીડ ટુ ડિફરન્ટ શેડ્યુલ ટેકનિક્સ, બધા પોતાની અલગ અલગ વેરાયટીઝ હોય, બધાની પોતાની જે પણ કંઈ અલગ અલગ રેન્જ હોય, બરાબર, અલગ અલગ વોલ્યુમ હોય, જેના કારણે દરેક કંપનીનું શેડ્યુલિંગ કેવું હોય અલગ અલગ હોય। સો ઇચ કાઇન્ડ ઓફ કંપની ઓપરેશન નીડ ટુ ડિફરન્ટ શેડ્યુલ ટેકનિક્સ, બરાબર। એટલે કોઈ એવું નથી કે કોઈ પોતાની અલગ એક એક ટેકનિક્સ ઉપર વર્ક કરતા હોય, બરાબર। ઘણી બધી ટેકનિક શેડ્યુલિંગની છે, જેને જે કન્વિનિયન્ટ થાય છે એ મુજબ પોતાની ટેકનિક એપ્લાય કરશે। શેડ્યુલિંગ હેઝ સ્પેસિફિક ડેફિનેશન ફોર રૂટિંગ બોટલનેક ડ્યુ ડેટ સ્લેક એન્ડ ક્યુ। હવે શેડ્યુલિંગ માટે એટલા બધા વર્ડ્સ આપણે સમજવા જરૂરી છે, રૂટિંગ કોને કહેવાય, બોટલનેક કોને કહેવાય, ડ્યુ ડેટ્સ કોને કહેવાય, સ્લેક કોને કહેવાય અને ક્યુ કોને કહેવાય, તો વન બાય વન આપણે એક સમજતા જઈએ। તો શેડ્યુલ ડેફિનેશનની અંદર પહેલા આપણે અમુક અમુક વસ્તુ સમજીએ, રૂટિંગ કોને કહેવાય, તો ઓપરેશન ટુ બી પરફોર્મ દેર સિક્વન્સ ધ વર્ક સેન્ટર એન્ડ ધ ટાઈમ સ્ટાન્ડર્ડ ધેટ્સ કોલ્ડ રૂટિંગ, બરાબર। એક ઓપરેશન પરફોર્મ કરીએ છીએ એના સિક્વન્સ મુજબ, વર્ક સેન્ટર મુજબ અને ટાઈમ સ્ટાન્ડર્ડ મુજબ, તેના રૂટિંગ આપણે કહી શકીએ। સેકન્ડ છે બોટલનેક્સ, અ રિસોર્સ હુઝ કેપેસિટી ઇઝ લેસ ધેન ડિમાન્ડ પ્લેસ ઓન ઇટ। ઘણી વાર આપણી ડિમાન્ડ વધારે હોય અને આપણી જે રિસોર્સ કેપેસિટી છે એ ઓછી છે, તો એના વચ્ચે જે પણ ગેપ પડે ધેટ્સ કોલ્ડ બોટલનેક. થર્ડ છે ડ્યુ ડેટ, વેન ધ જોબ ઇઝ સપોઝ ટુ બી ફિનિશ, જ્યારે આપણે કોઈ જોબને આપણે કમ્પ્લીટ કરવો હોય, સપોઝ પૂરો કરવો હોય, બરાબર, તો એના શું કહી શકીએ આપણે, ડ્યુ ડેટ કહી શકીએ. સ્લેક કોને કહેવાય, ધ ટાઈમ ધેટ જોબ કેન બી ડિલે એન્ડ સ્ટીલ ફિનિશ બાય ધ ડ્યુ ડેટ. ઘણી વાર ડ્યુ ડેટ આપણી આવતી હોય એની કરતાં આપણો જોબ પૂરો પૂરો, ધેટ્સ કોલ્ડ સ્લેક છે. ક્યુ મીન્સ અ વેઇટિંગ લાઈન, વેઇટિંગ પીરિયડને શું કહીએ છીએ આપણે, ક્યુ કહીએ છીએ, બરાબર. તો દીઝ આર ધ બેઝિક ટર્મ્સ રિલેટેડ ટુ ધ શેડ્યુલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હાઈ વોલ્યુમ એન્ડ લો વોલ્યુમ ઓપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ. તો ફર્સ્ટ આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ હાઈ વોલ્યુમ ઓપરેશન્સ. જો હાઈ વોલ્યુમ મીન્સ શું થાય કે ફ્લો ઓપરેશન લાઈક ઓટોમોબાઈલ છે, બ્રેડ છે, આ બધું કેવું છે હાઈ વોલ્યુમમાં હોય, તો હાઈ વોલ્યુમના જે સ્ટાન્ડર્ડ આઇટમ્સ હોય એ કરી શકાય, અને જે પણ એનો પ્રોફિટ માર્જિન કેવો હોય, ઓછો હોય, બરાબર. જે ડિઝાઇન કરે ફોર ધ હાઈ એફિશિયન્સી એન્ડ હાઈ યુટિલાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂ ડિઝાઇન કરવામાં આવે છે. હાઈ વોલ્યુમ જે ફ્લો ઓપરેશન છે વિથ ધ ફિક્સ રૂટિંગ, એનું રૂટિંગ કેવું હોય, ફિક્સ હોય, કારણ કે માસ પ્રોડક્શન ઇન ધ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ થાય છે. ઓટોમોબાઈલ્સના પાર્ટ જો, ગાડી જો, બ્રેડ જો, એ કન્ટિન્યુઅસ થાય છે, એટલે શું હોય, એનો પ્રોફિટ ઓછો હોય, પ્લસ એનું જે પણ કંઈ રૂટિંગ કેવું હોય ફિક્સ હોય, ઓપરેશનના ફ્લો પણ કેવો હોય ફિક્સ હોય, બરાબર. અને જો કોઈ બોટલ નેક એટલે કોઈ પણ ત્રુટી આવે છે, તમે ઇઝીલી એમ આઈડેન્ટિફાય કરી શકશો. નાઉ છે લો વોલ્યુમ ઓપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ.
તો જો જોબ ઓપરેશન જેને કહેવાય અને ખાસ કરીને ડિઝાઇન ફોર ધ ફ્લેક્સિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ થતા હોય છે, ખાસ કરીને લો વોલ્યુમ ઓપરેશન માટે જનરલ પર્પઝ મશીન યુઝ થાય, કારણ કે ગમે ત્યારે ગમે ત્યાં આપણે પાછું પ્રોડક્ટ ચેન્જ કરવાની થઈ શકે. કસ્ટમાઇઝ પ્રોડક્ટ વિથ ધ હાઈ માર્જિન, ઘણીવાર કસ્ટમાઇઝ પ્રોડક્ટમાં બનાવવા માટે આવે છે. ઈચ પ્રોડક્ટ ઓર સર્વિસ મે બી હેવ ટુ ઓન રૂટિંગ, બીકોઝ અલગ અલગ પ્રોડક્ટ હોય તો પોતા પોતાની અલગ અલગ એની રૂટિંગ વસ્તુ હોય, તો દરેક માટે રૂટિંગ ચેન્જ થાય. ઇટ મીન્સ કે જેનું શેડ્યુલ છે કેવું છે ચેન્જ થાય. તો શેડ્યુલિંગ ઇઝ મચ મોર ડિફિકલ્ટ ઇન ધ લો વોલ્યુમ ઓપરેશન્સ. ઓકે, નાવ બોટલ નેક મૂવ અરાઉન્ડ ધ ડિપેન્ડિંગ અપોન ધ પ્રોડક્ટ બિંગ પ્રોડ્યુસ એટ એની ગિવન ટાઈમ. ઇટ મીન્સ કે જે પણ કંઈ તમારી પ્રોડક્ટ છે એમાં જે પણ કંઈ બોટલ નેક્સ આવે છે તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ નહીં કરી શકો, અને દરેક પ્રોડક્ટ માટે કેવું થશે વેરી થશે. તો પર્ટિક્યુલર ટાઈમ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો આઈડેન્ટિફાય કરો તો બોટલ નેક તમને ઇઝીલી આઈડેન્ટિફાય થઈ જશે. તો લો વોલ્યુમ ઓપરેશન અને હાઈ વોલ્યુમ ઓપરેશન આ બંને માટે આપણે દરેક વસ્તુ આપણે સમજ્યા. નાવ આનો ઉપયોગ ક્યાં થાય? તો આનો ઉપયોગ થાય શેડ્યુલિંગ માટે. એટલા માટે તો શેડ્યુલિંગની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ છે, અલગ અલગ આપણા ક્લાસિફિકેશન છે. ફર્સ્ટ વન ઇઝ ધેટ માસ્ટર શેડ્યુઅલ, ધેન સેકન્ડ છે જે આપણે બહુ ઓછું યુઝ કરતા હોય છે, એન્ડ થર્ડ છે ઓર્ડર શેડ્યુઅલ. બરાબર, તો ત્રણેય શેડ્યુઅલને વન બાય વન સમજીએ. ફર્સ્ટ વન સમજીએ માસ્ટર શેડ્યુઅલ. તો માસ્ટર શેડ્યુઅલની જો આપણે વાત કરવા જઈએ તો માસ્ટર શેડ્યુઅલ કોને કહેવાય? ઇટ ડઝ નોટ પ્રોવાઈડ એની ડિટેલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ જોબ, ઇટ્સ ગિવન ઓવરઓલ પિક્ચર ઓફ ધ જોબ. ઇટ મીન્સ બર્ડ આઈ વ્યૂ. જેમ આપણે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ ડ્રો કરતા તેની અંદર આપણે શું હતું કે આપણે કેટલા ઓપરેશન થાય છે એનો ખાલી ખ્યાલ આવતો, ઇઝ વન ટાઈપ ઓફ બર્ડ આઈ વ્યૂ. બરાબર, તો આમાં પણ જે પણ કંઈ જોબની અંદર ડિટેલ આપણને નહીં મળે પણ કેટલું કેટલું આપણું અત્યારે વર્કલોડ ચાલે છે એનો ઓવરઓલ આપણે આની અંદર મળશે જોબ. દેટ્સ કોલ માસ્ટર શેડ્યુઅલ. એનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે આપણે આ વસ્તુ ક્લિયર થશે. સપોઝ હું એવું માનું કે મારી પાસે એક ફાઉન્ડ્રી શોપ છે, બરાબર, અને મેક્સિમમ અવેલેબલ જે અર્સ છે પર વીકની અંદર મને કેટલા કલાક મળે છે? તો કે 96 કલાકમાં હું કામ લઈ શકું છું આ ફાઉન્ડ્રી શોપ પાસેથી. બરાબર, ઓકે, મેક્સિમમ અવેલેબલ અર પર ડે. હવે જો એક વીકની અંદર 96 કલાકનું કામ લઈ શકું છું પણ પર ડે એટલે કે એક દિવસમાં હું 16 કલાકથી વધારે કામ નહીં લઈ શકું. બરાબર, એ ફાઉન્ડ્રી શોપનું. તો આ આપણી પાસે ડેટા છે. હવે સપોઝ આપણે એક માનીએ આપણું ફર્સ્ટ ડે છે. બરાબર, એક આપણી પાસે અહીંયા માની લઈએ કે એક કસ્ટમર છે આપણી પાસે આવે છે ને, એક ઓર્ગેનાઇઝેશનનો ફોર્મનો કોઈ વ્યક્તિ છે. બરાબર, તો નાવ કસ્ટમર કમ વિથ ધ ઓર્ડર વિચ ટેક અ 40 અવર્સ. એક કસ્ટમર આવે છે અને કહે છે કે એક વીકમાં મારે 40 કલાકનો જે જોબ છે એનો જોબ જે લઈને આવે છે 40 કલાકમાં પૂરો થાય એવો છે. બરાબર, અને એવું કહે છે કસ્ટમર કે મારે એક વીકમાં એ પૂરો જોવે છે. બરાબર, નાવ હવે શું કરશે કે બીજો એક કસ્ટમર આવે છે, બરાબર, સેમ વીકમાં આવે, ઈ જ વીકમાં આવે છે અને એમ કહે છે કે મારે એક જોબ બનાવવો છે અને જોબની કેલ્ક્યુલેશન કરી તો કેટલા તો કે 90 કલાકમાં એ જોબ પૂરો થાય છે. પણ એને એવું કીધું કે મને આ વીકમાં નહીં મળતો ચાલશે, મને બીજા વીકમાં મળશે તો એ વસ્તુ ચાલશે. બરાબર, એની રિક્વાયરમેન્ટ એ છે, કસ્ટમરની ડિલિવરી ડેટ એ છે. બરાબર, નાવ હવે ત્રીજું, બરાબર, ત્રીજો એક વસ્તુ આવે છે. હવે જો તમે ત્રીજો એક જે કસ્ટમર આવે છે શું કહે છે કે મારે એક જોબ બનાવવો છે જે 50 કલાકમાં પૂરો થાય છે અને એવું કહે છે કે મારે જે મારે જ્યારે જોબ જોવે છે એ તમે થર્ડ વીકમાં એની પછીના થર્ડ વીકમાં આપો તો ચાલશે. બરાબર, તો આ આવી ગયું. હવે આપણે એનું માસ્ટર શેડ્યુલ બનાવવું તો કેમ બનાવવું? બરાબર, તો આપણી પાસે ત્રણ જોબ આવ્યા, તો જોબ 1, 2, and 3. બરાબર, પહેલા કલાકમાં મેં તમને કીધું એમ કે એક વીકની અંદર આપણે કેટલા આપણી પાસે લોડ અવેલેબલ છે તો એક વીકમાં આપણે 96 કલાક કામ કરી શકીએ. બરાબર, પહેલો જોબ જોબ આવ્યો કેટલા કલાકમાં આવ્યો? તો કે 40 કલાકમાં આપણી પાસે જોબ આવ્યો. બરાબર, તો પહેલા વીકમાં આપણી પાસે કેટલા કલાક છે? 96 કલાક છે. ઓકે, તો પહેલો જોબ છે ને આપણે 40 કલાક આપણે પહેલા વીકની અંદર આપણી પાસે જોબ આવી ગયો છે 40 કલાકમાં છે એ પૂરો થઈ જાય એમ છે અને એ આપણે કસ્ટમરને શું કહીએ કે હા તમારો જોબ આમ પૂરો કરી દઈશું. કારણ કે આપણી પાસે તો કેટલા કલાક છે? 96 કલાક છે. એમાંથી ખાલી 40 કલાક જ પહેલા વીકના ગયા, વધ્યા કેટલા બાકી? 56 કલાક. તો બીજા જોબ શું કહે છે કે મારે 90 કલાકમાં પૂરો થાય છે અને પહેલા વીકમાં જોવે છે, તો પહેલા વીકમાં એની પછીના વીકમાં જોવે છે તો આરામથી મળી જશે. પણ એ તમે જુઓ એને પહેલા વીકમાં એને નેક્સ્ટ પછીના વીકમાં જોતું હોય તો મળી શકે, કે 56 કલાક આના બીજાને આપણે 34 કરીએ, પણ આ જ વીકમાં આપણે ફૂલફિલમેન્ટ કરી શકીએ નહીં. બરાબર, એ કસ્ટમરને ના પાડવી પડે. બીજા વીકમાં કે તો ઇઝીલી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. બીજો કસ્ટમર આવે છે કે મારે એની પછીના વીકમાં જોવે છે અને 50 કલાકનો જોબ છે આ રીતે. તો ઇન શોર્ટ આપણી પાસે જે પણ કંઈ અલગ અલગ આપણી પાસે કસ્ટમરની નીડ આવે છે, એના વર્ક આવે છે, તો આપણે ખબર છે કે મારી પાસે એક વીકની અંદર 96 કલાક છે. તો જો 40 કલાકે એનો જોબ પતી જશે તો આપણે પહેલા કસ્ટમરને આપણે હા પાડશું. બીજો એમ કે ફર્સ્ટ વીકમાં જ જોવે છે, બરાબર, સેમ વીકમાં, એને પછીના વીકમાં જોવે છે તો મળી જાય, પણ એ જ વીકમાં કે તો આપણે શું કરવું પડે? ના પડવું પડે. બીજા વીકમાં કે તો આપણે જોબ આપણે એક્સેપ્ટ કરી લેવાનું. અને ત્રીજા કસ્ટમરને તો થર્ડ વીકમાં જોવે તો ઇઝીલી આપણી પાસે 50 કલાકનો આપણી પાસે વર્કલોડ છે તો આપણે હા પાડી શકીએ. બરાબર, તો આ રીતે આપણે જે શેડ્યુલ બનાવીએ ધેટ્સ કોલ્ડ માસ્ટર શેડ્યુઅલ. બરાબર, આને આપણે શું કહીએ છીએ? માસ્ટર શેડ્યુઅલ આપણે કહેતા હોઈએ છીએ. આના અમુક એડવાન્ટેજ છે માસ્ટર શેડ્યુઅલના. તમે જોવા જાઓ તો આની અંદર ઓવરઓલ જે કોસ્ટ છે ઓપરેટિંગ મિનિમમ થાય. બરાબર, લોડિંગ શેડ્યુઅલ પણ ઇઝી થાય, સિમ્પલ છે, અન્ડરસ્ટેન્ડ છે, સેમી સ્કિલ વર્કર હોય તો પણ એ પ્રિપેર કરી શકે અને આપણે રનિંગની અંદર આને યુઝ કરી શકીએ છીએ. અમુક આના ડિસએડવાન્ટેજ છે,
આપણે જે પણ કે અલગ અલગ વીક વાઇઝ અલગ અલગ ઓપરેશન આપણી પાસે રિસોર્સિસ છે એનો આપણે ડિટેલ ટાઈમ બતાવતો નથી, બરાબર? એટલે આપણે ઇટ ડઝ નોટ પ્રોવાઈડ ડિટેલ ઇન્ફોર્મેશન. સેકન્ડ વન, ઇટ ઇઝ નોટ યુઝફુલ ફોર સ્મોલ ઇન્ડસ્ટ્રી, બીકોઝ જ્યારે પણ બિગ ઇન્ડસ્ટ્રી હોય તો સોરી આને આપણે યુઝ કરી શકીએ સ્મોલ ઇન્ડસ્ટ્રી માટે, મોટી ઇન્ડસ્ટ્રી માટે આને યુઝ ન કરી શકીએ, બીકોઝ ઇટ બી ઇટ વુલ બી બીકમ અ કોમ્પ્લેક્સ, બરાબર, થઈ જાય અને સમજવું પણ એના માટે ટફ થઈ જાય, તો એની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સેકન્ડ છે આપણી પાસે જે શેડ્યુલ આવવાનું છે, સેકન્ડ આપણી પાસે જે શેડ્યુલ આવે છે એનું નામ છે પરપેચ્યુઅલ શેડ્યુલ, બરાબર. પરપેચ્યુઅલ શેડ્યુલ મીન્સ શું? સો ધીસ સિસ્ટમ મેક યુઝ ઓફ લોડ એનાલિસિસ એન્ડ ગેઇન ચાર્ટ. ખાસ કરીને આ જે લોડ એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યુ ડિફાઈન કરે એની માટે યુઝ થાય છે, અને આની અંદર મેક્સિમમ જે છે ગેઇન ચાર્ટ આવતો હોય છે. આની તમે જુઓ આ પણ એકદમ સમજવું ઇઝી અને સહેલું છે. આની અંદર આપણે કરવાનું શું હોય છે, તો આની અંદર જે આપણે કરવાનું હોય છે, ધીસ વર્ક કન્ટેન્ટ ટુ ફોલોઇંગ ઓપરેશન, જે પણ કે અલગ અલગ જોબના આવતો આઇડેન્ટિફાય થાય, નેમ નંબર ફેસિલિટી કેટલી જોબને આપણે આપીએ છીએ પણ થાય, અને કેટલો ટાઈમ અલગ અલગ ઓપરેશન માટે રિક્વાયરમેન્ટ થશે એ બધું આપણે આની અંદર આઇડેન્ટિફાય કરી શકીશું. આની અંદર ખાસ આપણે એક અર્લી લોડ અને વીકલી લોડ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, ટોટલ લોડ જેટલો છે અને કેટલા મેન અવર્સ આપણે અવેલેબલ વીકમાં મળે છે, તો તમે અલગ અલગ જોબને અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે લોડ એનાલિસિસ પણ આની અંદર કરી શકશો, બરાબર. ગેઇન ચાર્ટ આ રીતનો હોય. સપોઝ જો અલગ અલગ મિકેનિક્સ આપણી પાસે, આપણી પાસે ટાઈમ ડ્યુરેશન આપેલા છે, આ બધા નામ છે મિકેનિક્સના, તો એ કયો જોબ ક્યારે મિકેનિક્સ કરશે ધેટ્સ કોલ અ ગેઇન ચાર્ટ, બરાબર. ખાસ કરીને હેન્ડી ગેન્ટે બનાવેલો છે 1990 સાલની અંદર. અને આપણે શું કરે, વર્કલોડ કેટલો અલગ અલગ કેપેસિટી અલગ અલગ માણસો વાઇઝ ડિફાઈન કરે, જોબ ઓપ્સ છે, આ બધા નામ છે મિકેનિક્સના, અને ટાઈમ વાઇઝ આપણે કેટલા કયા જોબ એના આપ્યા છે આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ, બરાબર. પ્રોગ્રેસ ચાર્ટ પણ આની અંદર આવે છે ગેઇન ચાર્ટની અંદર. ખાસ કરીને તમે ડિઝાઇનિંગમાં બનાવો છો તો કેટલું કમ્પ્લીટ થયું, એકચ્યુઅલ જો થયું હોય, જો ડિલે થયું હોય તો આપણે થોડુંક બહાર નીકળી જાય, આ રીતે આ મંથ આપેલા છે, આપણે બધી એક્ટિવિટી આપેલી છે, તો પ્રોગ્રેસ ચાર્ટ પણ એક ગેઇન ચાર્ટના પાર્ટમાં છે. શેડ્યુલિંગ વર્ક એન્ડ વર્ક લોડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, ઘણી વાર આ ચાર્ટને આ રીતે પણ બતાવવામાં આવે છે, અને એક લાઇન કેપેસિટી કરી દો, જો અંડરલોડમાં આવતો અંદર ઓવર થતો હોય તો ઓવર, એ તમે અલગ અલગ ફોર્મમાં પણ બતાવી શકો પીરિયડ વાઇઝ. આ રીતે પણ આપણો ચાર્ટ આપણે પ્રિપેર આખો કરી શકીએ છીએ, બરાબર. ઇન્ફાઇનાઇટ લોડિંગ છે અને ફાઇનાઇટ લોડિંગ છે, બંને તમે એને ડિફાઇન કરી શકો. પણ આ બધું આપણા સિલેબસમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે ખાલી ગેઇન ચાર્ટ જે બેઝિક આપેલો છે લોડ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડિફાઇન કરવાનો છે. અધર શેડ્યુલિંગ ટેકનિક્સમાં આવે છે ફોરવર્ડ શેડ્યુલિંગ અને બેકવર્ડ શેડ્યુલિંગ પણ આવે છે. જો સ્ટાર્ટ પ્રોસેસિંગ વેન અ જોબ ઇઝ રિસીવ, બરાબર, તો એને ફોરવર્ડ કહેવાય, જો આ રીતે ફોરવર્ડ છે, બરાબર. અને બેકવર્ડ એટલે કે જે આપણું શેડ્યુલ આપણે લાસ્ટ એક્ટિવિટીથી શરૂ કરી એને શું કહેવાય, બેકવર્ડ શેડ્યુલિંગ કહેવાય છે. આ બધું જીટીયુમાં ઘણી વાર ડેફિનેશન પૂછાય છે, એટલે બધું મેં તમને એડ કરેલું છે, બરાબર. નાવ થર્ડ છે ઓર્ડર શેડ્યુલિંગ, કે જે પણ કે ઓર્ડર શેડ્યુલમાં શું મળે, તો કે સેટઅપ ટાઈમ, સ્ટાર્ટિંગ ટાઈમ, કમ્પ્લીશન ટાઈમ, મટીરિયલ ઇમોટાઈ, બધું બધા ટાઈમ ફેક્ટર આપણે ઇન્ક્લુડ કરી દઈએ તો એને શું કહેવામાં આવે છે, ઓર્ડર શેડ્યુલિંગ કહેવામાં આવે છે. લાસ્ટ પોઈન્ટ છે આનું અંદર, એટલું બધું જીટીયુ પોઈન્ટ ઓફ એનું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આની અંદર આપણે કેટલા નંબર ઓફ આઇટમ પ્રોડ્યુસ થાય, નેમ ઓફ મશીન કયું યુઝ થાય છે, ટાઈમ દરેકનું ઓપરેશનનો, દરેક વસ્તુ આપણે મળવામાં આવે છે. આ રીતનો આખો ઓર્ડર ગેઇન ચાર્ટ હોય છે, કે તેમાં દરેક વસ્તુ તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે. અત્યાર તો ખાસ આ બધાના સોફ્ટવેર આવતા હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર, અને ખાસ કરીને સોફ્ટવેર પોઈન્ટ ઓફ વ્યૂ આ બધા કામ કરતા હોય છે. થેન્ક યુ.